सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिबल गीता ग्रंथनी अंदर कड़वू 36 अने पद 9 બંનેની અંદર આત્મભાવ કેળવવાની વાત કરે છે। આ શરીરથી આત્મા નોખો છે આવું સમજીને જે ભગવાનને ભજે છે એને દેહાભિમાન આવતું નથી, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન રહેવાથી એ સદા સુખી રહે છે, અને જે પોતાને દેહરૂપ માને છે એમાં અવિદ્યા પ્રવેશી જાય છે, જેના કારણે એને ઉદ્વેગ અને દુઃખ રહે છે। આગળ સ્વામી કડવું 37 એમાં લખે છે, એમ સમજે છે સંત સુજાનજી, બીજા કરે છે બહુ ખેંચાતાનજી, આપા પરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સૌ થાય છે હેરાનજી। સ્વામી કે આવી વાતને સમજે છે કોણ? તો જે સંત સુજાન છે, સુજાન એટલે સારી રીતે આત્માના સ્વરૂપને જાણવાવાળા છે એવા જે ભગવાનના સંત છે એ આ વાતને સમજી શકે છે। બીજા બધા તો ખેંચાતાણની અંદર મંડેલા રહે છે, કહેતા જેને આત્માના જ્ઞાનનું અનુસંધાન છે એ બધાય ખરેખર સાચા સંત છે, એ પછી ગ્રહસ્થાશ્રમમાં હોય, ત્યાગાશ્રમમાં હોય, જ્યાં છે ત્યાં। પણ જેને આત્માનું અનુસંધાન છે કે મારું સ્વરૂપ એ આત્મા અક્ષર એ જ મારું સ્વરૂપ છે, આવા અનુસંધાનવાળો જે છે એ બધાય સંત છે, અને એવા જે છે એ સદા સુખી છે। એ સિવાયની સમજણ જેની પાસે છે એ બધાય દુઃખી છે, બાકી બધાય ખેંચાતાણની અંદર મંડ્યા છે। આપા પારને પરઠી પ્રમાણજી, પોતાનું અને બીજાનું પ્રમાણ કરવાની અંદર હેતુ વિના સૌ થાય છે હેરાનજી, કોઈ પણ કારણ વિના વ્યક્તિઓ હેરાન થાય છે। જ્યારે કોઈને એટલું જ્ઞાન રહી જાય કે હું પણ અક્ષરધામનો એક અક્ષર મુક્ત છું, આત્મા છું, અને સામે પણ આત્મા અક્ષર બધાય છે, તો એ સદાય સુખી। જે આત્મા રૂપ બીજાને જોવે છે અને પોતાને જોવે છે અને પરમાત્માને જાણે છે એ બધા સુખી છે। જે પોતાને દેહરૂપ માને છે એ બીજાને દેહરૂપ જોવે છે એટલે એના તરફથી આવતો ભાવ એ પણ એને દેહરૂપ જ લાગે એટલે એને દુઃખ જ થાય। જ્યારે કોઈ માનો કે કોઈ જગ્યાએ કોઈ આપણને ટોક્યા, તરત આપણે એમ વિચારીએ કે એના આત્મામાં રહેલા પરમાત્માએ મને કીધું, તો બિલકુલ દુઃખ નહીં થાય। કારણ કે બધા એમ તો કહે જ છે કે ભગવાન તો બરાબર છે, પ્રોબ્લેમ ક્યાં છે? બધા જે બીબાને જોવે છે જુદા જુદા,
આત્માને પરમાત્માને નથી જોતા, આપણે જોઈએ છે આ ભાઈ, આ સંત, આ ભક્ત, અલગ 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 એના શરીરના જે બીબાઓ છે એને જોવામાં આવે છે. એને જોવાથી હંમેશને માટે એ દ્રષ્ટિ કેળવવાથી કાંઈક જો એના તરફથી આવશે એટલે આપણને તરત દુઃખ થશે. પણ જો એને આત્મારૂપ માની લઈએ અને એમ વિચારે કે એમાં રહેલા પરમાત્મા જ મને આ વાત કહી રહ્યા છે, મને ટોકે છે તો એમાં રહેલા પરમાત્મા જ ટોકે છે, એમાંથી મને વઢ્યા તો એમાં રહેલા પરમાત્માએ જ મને કીધું, તો મહારાજે જ મને કીધું, તો પછી મારે એની અંદર શું ખોટું લગાડવું કે શું એમાં મારે દુઃખ લગાડવું? આવી રીતે જે આત્મારૂપ વર્તે છે, પોતાના સ્વરૂપને આત્મારૂપ જોયો છે અને બીજાના સ્વરૂપને પણ આત્મારૂપ જોયો છે, એને કોઈ દિવસ દુઃખ નથી થતું, બાકી બધા હેરાન થાય છે. હેરાન થાય છે હેતુ વિના તે તો અનસમજન આપની, જેમ એરન લુહારની પરતાપે તે પીડા તાપની. લુહારની એરન હોય એને તો તાપ શા માટે સહન કરવો પડે છે? એને કંઈ ઘડાવવાનું નથી, ઘડાવવાનું તો બીજા લોઢાને છે, પણ તોય તપવું પડે છે, એને તાપ એને સહન કરવો પડે છે. આવી રીતે સ્વામી કે હેરાન થાય છે અણસમજનના કારણે. અણસમજન છે એ વ્યક્તિને હેરાન કરે, સમજન છે સુખી કરે. શિવલાલ શેઠને ત્યાં નોકર પેલા ઘીના લોટો લઈ અને દાદર ઉતરતો હતો અને લોટો ઢોળાઈ ગયો, દાદર ઉપરથી ઘી બધું ગયું નીચે. ભગા દોશીએ જોયું એટલે ભગા દોશી તો બહુ ખીજાય કે તને અક્કલ છે આ કેટલા રૂપિયાનું ઘી છે, આ છે તે છે, જે કાંઈ એને કહેવું તું એટલા ઘણા બધા અપશબ્દો કીધા, એટલે બહુ જ એને વટ્યા નોકરને. પણ શિવલાલ શેઠે એવું કીધું કે બાપા એમાં તમે એને વઢો છો શા માટે? આ ઘી બહાર ઢોળાયું છે, આમે પેટમાં ઢોળાયું હોત તો પછી એની વિષ્ઠા થતા, આમે ઢોળાવવાનું હતું, જે અંદર જઈને ઢોળાવવાનું હતું એ બહાર ઢોળાયું છે, આમાં તમે આટલો બધો ગુસ્સો હાનો કરો છો? આ સમજણ. ઘી ઢોળાવવાનું જ હતું, ઘીનો નાશ હતો જ, કોઈ પણ રીતે હતો, ખાધા પછી હતો કે ખાધા પહેલાં થયો, પણ જે ઘી છે એનો નાશ તો છે જ. તો ઘી અંદર પેટમાં જાય અને પછી નાશ હતો એની જગ્યાએ વહેલા થઈ ગયો, તેમાં તમે ખીજાવ છો શા માટે? સમજણ, દુઃખ ના લાગ્યું. અને અણસમજણ હોય તો દુઃખ થાય. વડોદરાના પ્રભુદાસ હતા, સત્સંગ કર્યો, કંઠી બાંધી અને દીકરો ધામમાં ગયો, જુવાન જોત દીકરો ધામમાં ગયો. આખું વડોદરા શહેર બધું ભેગું થઈને પ્રભુદાસને ગયેલા, પ્રભુદાસ તને સત્સંગ હદ્યો નહીં કે, જો તું પહેલાં સ્વામિનારાયણનો ભગત નહોતો ત્યારે તારા ઘરમાં એકેય પ્રોબ્લેમ હતો? તે કંઠી બાંધી તે દિવસનું તું હેરાન થાય છે. અમે બરાબર જોયું છે કે તે કંઠી બાંધી તે દિવસનું તું તારા ઘરવાળા હેરાન થા છો. અને પહેલાં તો તમે કંઈક, તમને થોડું ઘણું જે રૂપિયામાં આવક જાવકમાં ખેતીવાડીમાં એમાં તકલીફ પડતી હતી ને, ત્યારે તો અમને બહુ ના લાગ્યું, પણ આ દીકરો સ્વામિનારાયણને લઈ લીધો એ તો અમને બહુ ખરાબ લાગ્યું, આવું તો ના જ કરવું જોઈએ. પાછું મહારાજે એવું કરેલું, પ્રભુદાસના છોકરાને લેવા આવ્યા ને ત્યારે પ્રભુદાસને વડોદરા આખાને દર્શન દઈને લઈ ગયા હતા કે આને હું લેવા આવ્યો છું એમ. જોકે સ્વામિનારાયણે તારા છોકરાને મારી નાખ્યો, જીવાડ્યો તો નહીં. પ્રભુદાસને આ શબ્દો લાગી ગયા. સમજણમાં હજુ કચાશ હતી, સત્સંગ પૂરો નહોતો થઈ ગયો, તે કંઠી કાઢી નાખી દીધી. કંઠી કાઢી નાખી દીધી, નાથ ભગતને ખબર પડી વડોદરાના. હવે નાથ ભગતની સમજણ કેવી હતી કે નાથ ભગતને વગર વાંકે જેલમાં જવું પડ્યું હતું, વગર વાંકે. ગોપાળન સ્વામી નાથ ભગતને ત્યાં બેહીને વાતો કરતા હતા અને ઓલા સિપાહીઓ આવ્યા, સિપાહીઓ આવીને સ્વામીને કે તમે સ્વામિનારાયણના સાધુ અહીંથી નીકળી જાઓ, અમારા આગળથી આદેશ છે, તમારે અહીં આવવું નહીં. ગોપાળન સ્વામી કે ભાઈ અમારે તો આવવું જ નથી, અમારે તો હમણાં જવું જ છે, પણ આ નાથ ભગત જ્યારે હોય ત્યારે પકડીને લઈ આવે છે. તો ઓલાએ જઈને આ દરબારમાં કીધું તો પેલા રાજાનું તો શું કહેવું, એ કે નાથ ભગતને જેલમાં નાખો. સ્વામી તો જતા રહ્યા ગાડામાં અને નાથ ભગતને જેલમાં મોકલી દીધા સ્વામીએ,
પણ સ્વામીએ જ્યારે જેલ પાસેથી નીકળેલા આગલા બે દિવસ પહેલાં, ત્યારે પેલા કેદીઓએ જે સ્વામીને પ્રાર્થના કરી હતી કે સ્વામી અમને છોડાવો, ત્યારે સ્વામીએ કીધું અમારા નાથ ભગત જેલમાં આવશે અને તમને છોડાવશે. હવે સ્વામીના એ વચનના કારણે નાથ ભગતને જેલમાં જવું પડ્યું, પણ એની પાસે સમજણ હતી. વગર વાંકે જેલમાં નાખ્યા તો પણ નાથ ભગત પાસે સમજણ હતી, તો એને મહારાજનો સ્વામીનો અભાવ ના આવ્યો. પ્રભુદાસને છોકરો ધામમાં ગયો એવા મહારાજે આટલા દિવ્ય દર્શન આપ્યા કે હું એને લેવા આવ્યો છું, તો પણ કંઠી ના ટકી, કારણ કે અણસમજણ. લોકોનું મેનું વાગ્યું, કંઠી નીકળી ગઈ. ગઈકાલે હરિચરણ સાગરમાં આવ્યું હતું, પાકો હોય તો એને ગમે એવું સુખ દુઃખ આવી પડે પણ એનો સત્સંગ ના ડગે, પણ આનો ડગી ગયો. પછી નાથ ભગત પાછા ગઢપુર લઈ ગયા અને કેટલું ઓપરેશન કર્યું, પાછો એના છોકરાના દર્શન મહારાજે ઘેલામાં કરાવ્યા. તો કે મહારાજ વાત તો થઈ નહીં, તે મહારાજ કે હારું ઓરડામ જાઓ. તે એક ઓરડામ બેહાડે અને આ છોકરો પ્રગટ થયો અને છોકરો કે હું રોયા કરો છો મારી પાછળ, કે તમે હું તમારો કેટલી વાર મા અને બાપ થયો છું, કેટલા જન્મોની અંદર થયો છું, અને તમે કેટલી વાર મારા મા બાપના દીકરા થયા છો. આ તો બધું ઋણાનું બંધનથી હોય, હું તો ભગવાનના ધામમાં સુખેથી ભજન કરું છું, તમે બધાય ત્યાં પહોંચો. અણસમજણ ટાળી નાખી, પ્રભુદાસની અણસમજણને ટાળી નાખી. પણ જ્યાં સુધી અણસમજણ હતી ત્યાં સુધી દુઃખ હતું, પણ જ્યારે સમજણ થઈ ગઈ દીકરા દ્વારા ત્યારે શું થઈ ગયું? સુખ થઈ ગયું. એમ અહીં કહે છે, હેરાન થાય છે હેતુ વિના, માણસો હેરાન થાય છે કારણ કે કારણ વિના એટલે હેરાન થાય છે કે એમાં અણસમજણ રહેલી છે. જેમ એરન લુહારની પર તાપે તે પીડા તાપની. હવે વિન્ટરનો ટાઈમ હોય તો વિન્ટરના ટાઈમમાં એ સ્નો પડે જ છે. હવે કોઈ કે સ્નો આવવાનો છે, દુઃખી એમાં થઈ જાય. ભાઈ તમે ગમે એટલું ભજન કરશો તો એ આવવાનો છે. હવે આવવાનો છે એને કેવી રીતે ટાળશો, કેવી રીતે તમે એમાંથી સેફ રહી શકશો એ વિચારો. મીઠું નાખી દેશું, પાવડો લઈને સાફ કરી દઈશું, ગાડીઓ આપણી ફ્રીજ ના થઈ જાય, એની માટે શું કરવાનું છે એ વિચાર કરવાનો છે. પણ વિન્ટર છે, સ્નો આવશે તો વિન્ટરમાં સ્નો ના આવે, પથરા થોડા આવે, સ્નો જ આવવાનો. વિન્ટર છે, ઠંડી ના લાગે તો ગરમી થોડી લાગવાની છે, અને સમર હોય ત્યારે ગરમી જ લાગવાની, ત્યાં ઠંડી નથી લાગવાની. બંનેનો જો વિચાર કરેલો હોય તો એને કશું ના થાય. પરિસ્થિતિથી વાકેફ હોય કે આવું છે, પણ પરિસ્થિતિ આવવાની છે આપણને ખબર છે. હવે ઉંમર થાય તો બધું જ થાય, થોડું સંભળાવવાનું ઓછું થાય, દેખાવાનું ઓછું થાય, પચવાનું ઓછું થાય, શરીરમાં થોડા એક બે રોગ આવે, આ બધું આવવાનું જ છે ઉંમર થાય. એમ હવે આપણે કહીએ કે ના, હું તો 25-30 વર્ષનો હતો ત્યારે તો બહુ જોરદાર મારું શરીર હતું, અને હવે કેમ નહીં. ભાઈ ઉંમર થઈ છે, ઉંમર તો ઉંમરના ભાગ ભજવવાનું જ. આ પાઠ કેટલા દિવસ ચાલે એ તો જેમ જેમ ઉંમર થાય એમ બધું જ થાય. બધું હવે ભગવાને મૂકેલું ઓઇલ બધું ઘસાવા લાગે, ગોઠણ દુખે, બધું થાય, કારણ કે ભગવાનનું ઓઇલ હવે પૂરું થવાની તૈયારી હોય. એટલે એ વાતને જે સમજી રાખે છે ને એને દુઃખ નથી થતું. જો એ એવું બોલશે કે તો થોડી ઉંમર થઈ એટલે હોય, એવું વિચારશે. સત્સંગ હશે, જેને થોડી વાતો સાંભળી હશે, એના શરીરમાં કંઈ દુઃખ હશે ને, તમે એને કહેશો ને તો એવું જ કહેશે કે તો ઉંમર છે એટલે હોય. અથવા તો એવું કે કોઈ જુવાન હોય ને એને કંઈ પ્રોબ્લેમ થયો, ભલે ને મને અહીં થયું છે પણ આમ મારું આ બહુ બીજું બધું ભગવાને સારું રાખ્યું છે ને, એ ભગવાનની કૃપા, એવું માનશે. હલાઈ ચલાઈ છે ને એ ભગવાનની કૃપા. કંઈક ને કંઈક એ પોઝિટિવ રાખીને પોતે સુખીઓ રહેશે કે આટલું તો થાય છે, ભલે આટલું થાય છે પણ એની સામે આટલું તો ભગવાને મને સારું આપ્યું છે, એ સમજણ છે. અને અણસમજું તમે જગતમાં જુઓ ને તો સહેજ મને આમ થાય, આખી જિંદગી બસ એના દુઃખમાં ને દુઃખમાં જ. ભાઈ હવે થવાનું જ છે તો શું કરશો? જે થવાનું જ છે તો એને સમજણથી ટાળી નાખો. નિષ્કુળાન સ્વામી કહે છે, જે પોતાને આત્મારૂપ માને છે એ પોતાને આ દેહથી જે હેરાનગતિ થાય છે એ હેરાનગતિ પોતાના વિશે માનતા નથી, એટલે એને દુઃખ થતું નથી. જેમ અંબર સુંદર ઓઢીએ તે હોય કુચની કંડુવે ભરું, અડગું ન કરીએ અંગથી તો દુઃખનું ના આવે સરું. સ્વામી કે બહુ સરસ મજાનું કપડું હોય, બહુ સરસ
ડિઝાઇનવાળું ભરત ભરેલું કપડું હોય અને એને આપણે ઓઢીએ, પણ એ કપડું કૂંચ, પેલી ક્રૌંચ આવે ને, આ છોકરા શિક્ષકોને હેરાન કરવા ઇન્ડિયાની અંદર આ બધી સિસ્ટમ, કે જે શિક્ષક બહુ કડક હોય ને અને બહુ છોકરાને હેરાન કરતા હોય ને, તે છોકરા રમત કરવા શું કરે, સાહેબની ખુરશીના આસન નીચે આ મૂકી દે, તે જેવા પેલા શિક્ષક આવીને એની પર બેહે હેરાન હેરાન થઈ જાય. કપડાની અંદર જો લાગી જાય અને જો શરીરે ઉપડી ગઈ એક વખત, હજુ મેં તો અનુભવ્યું નથી, પણ જેને મેં જોયા છે ને સંતોને, કે જેને અનુભવ્યું, જેને આમ એકવાર લાગે એટલે એવી લાગે કૂદે વ્યક્તિ, જ્યાં ખંજવાડે ને આ ઉપડે, અહીં ખંજવાડે ત્યાં ઉપડે, કારણ કે વ્યક્તિને એવું થાય વહેલા વહેલી ખંજવાડ બંધ કરવું, એટલે જ્યાં જ્યાં હાથ મૂકે ત્યાં એ ફરતું જાય. હવે આખું અંબર એનાથી ભરેલું હોય, આખું કપડું એનાથી ભરેલું હોય, હવે એને સુખી થવું હોય તો શું કરવું પડે? કપડાને દૂર કરવું પડે. એમ હું આ શરીર છું, હું આ દેહ છું, એ રૂપી આખી કૂચથી ભરેલી કપડું, એ હમજનરૂપી કપડું, અણહમજનરૂપી કપડું, કે આ શરીર તે જ હું, એ અણસમજનરૂપી કપડું છે. અને એ કપડાની અંદર આ બધી કૂંચ ભરાયેલી છે. જ્યાં સુધી આત્મારૂપ પોતાને નથી મનાતું ત્યાં સુધી, હવે એ કપડું ઓઢ્યું છે અણહમજનરૂપી કપડું, એને જ્યાં સુધી બાજુ પર નહીં મૂકે ત્યાં સુધી એને સુખ થવાનું નથી. જ્યારે એને બાજુ પર મૂકશે ત્યારે એને સુખ થશે. જ્યાં સુધી બાજુ પર નહીં મૂકાય ત્યાં સુધી વ્યક્તિ દુઃખી ને દુઃખી રહેશે. જો પોતાને આત્મારૂપ મનાય તો મહારાજ વચનામૃતમાં કે આત્માની જન્મભૂમિ જ કહી, આત્માની જન્મભૂમિ કહી, અને જ્યારે પોતાને આત્મારૂપ મનાય ત્યારે એને દુઃખ શું અને એને સુખ શું, એને દુઃખ પણ નથી ને સુખ પણ નથી. એવી રીતે સ્વામી કે સમજણ રાખી અને આવી અણસમજનરૂપી કપડાને દૂર કરવું, દેહાત્મ ભાવરૂપી અણસમજણને દૂર કરવી. મુક્તાનંદ સ્વામીને બધા સંતો અમદાવાદ ગયા, તે વડ નીચે બેઠા હતા, 50 સંતો, તે ત્યાંથી થોડા વૈષ્ણવો ને થોડા જૈન ને બધા નીકળ્યા, મોટા મોટા શેઠિયાઓ. એ કે તમારી અંદર કોઈ બ્રહ્મ ખરું કે બ્રહ્મ? એટલે મુક્તાનંદ સ્વામી કે અમને હજુ બ્રહ્મને પામવા માટેના પ્રયત્નમાં છે, એમ સ્વામીએ થોડું હસતા હસતા એમ કીધું. ઓલા બધાએ કે અમારે તો, અમે બધા તો બ્રહ્મ છીએ, આત્મા છીએ, આવી બધી મોટી મોટી વાતો કરવા લાગ્યા સ્વામી જોડે. ત્યાં પછી થોડી વાર થઈ એટલે સંતો તો ધ્યાન ભજનમાં લાગી ગયા. ઓલા બધાય જે હતા ને એને સામે ઊભા ઊભા જોયા કર્યા, એમાં વડ ઉપરથી એક સર્પ નીચે પડ્યો મોટો, તે ઓલા જે એવો લાંબો ને મોટો જોયો તો ઓલા ભાગ્યા, બ્રહ્મ બધા ભાગી ગયા. અને મુક્તાનંદ સાહેબ બધા સંતો તો આમ ધ્યાનમાં બેઠા હતા. પેલો સર્પ હતો ને એ આમ સંતોના આખા ખોળામાં ફરે, સંતોના ખભા ઉપર ફરે, સંતો તો ધ્યાનમાં, ઓલા બધા જોવે દૂર ઊભા. અને પછી ફરતો 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 મુક્તાનંદ સ્વામીને બધા સંતો હતા ને એની આજુબાજુ આમ વીંટાઈ અને આમ ગળે વીંટાઈને આમ બેસી ગયો, જેમ શિવજીને વીંટાઈને એમ. થોડી વાર થઈ ત્યાં પાછો ફરતો ફરતો વડ ઉપર ચડીને અદૃશ્ય થઈ ગયો. પછી સ્વામી તો ધ્યાન ને માનસિક પૂજાને બધું પત્યું એટલે આંખ ખોલી બધા સંતોએ, ત્યાં ઓલા બધા દોડતા આવ્યા કે સાચા બ્રહ્મ તો તમે છો, કે અમે બ્રહ્મ નથી. સમજણ અને અણસમજણની પરીક્ષા ક્યારે થાય છે? જ્યારે કોઈક એવો પ્રસંગ બને. પ્રસંગ બન્યા વિના ક્યારેય પણ આની પાસે કેટલો આત્મભાવ કેળવાયેલો છે ઓળખાતો નથી. એવો પ્રસંગ બને, જ્યારે આપણું અપમાન થાય તો ખબર પડે, કોઈ વ્યક્તિનું અપમાન થાય ત્યારે ખબર પડે કે આમાં આત્મભાવ કેટલો છે અને દેહાત્મભાવ કેટલો છે. એનું ધાર્યું ન થાય ત્યારે ખબર પડે કે એમાં આત્મભાવ કેટલો છે અને દેહાત્મભાવ કેટલો છે. એની નિંદા થાય ત્યારે ખબર પડે કે એનો આત્મભાવ કેટલો છે અને અનાત્મભાવ કેટલો છે. મુક્તાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી બે સંતો ગામડા ફરવા ગયા, હારે સાધુઓ હતા. હવે બંને સંતો તો ભગવાનના ધર્મ નિયમને ઉપાસના પડાવવા માટેની મહેનતવાળા સંતો, એટલે કંઈક રોકે ટોકે રોકવા ટોકવાનું થાય
તો ઓલા આમાં એક બે સાધુ એવા હશે ને, તેને મહારાજને પત્ર લખ્યો, મહારાજ મોદકાનંદ અને અનાત્માનંદ અમને જીવવા દેતા નથી કે, મોદકાનંદ ને અનાત્માનંદ. તો મહારાજે જોયું, ખરું આવું તો અમે કોઈ સાધુના નામ જ પાડ્યા નથી. તે મુક્તાનંદ સ્વામી ને આત્માનંદ સ્વામી આવ્યા ત્યારે મહારાજ કે, સ્વામી આવા કોઈ સાધુ આપણા છે નહીં, તમે આને ઓળખો છો? મુક્તાનંદ સ્વામી કે, મોદકાનંદ એટલે હું, અનાત્માનંદ એટલે આત્માનંદ સ્વામી કે, આમે બે. તે મહારાજ કે, આ તમારા જે સાધુ લઈને ગયા હતા એમાંથી જ કોકનો કાગળ લાગે છે? સ્વામી કે, હા મહારાજ. મહારાજ અમારે કંઈક રોકવા ટોકવાનું થાય એટલે પછી કોઈ સાધુઓને ના ગમે તો આવા બે ચાર સાધુ છે કે જેને નથી ગમ્યું, પ્રભુ અમે એના વતી તમારી પાસે માફી માગીએ છીએ, પણ એના સ્વભાવ ઉપર અમારે ક્યારેક કંઈક કહેવું પડ્યું હોય એના કારણે આ પત્ર તમારે સુધી આવ્યો છે. ત્યારે મહારાજ કે, તમને કેમ ખબર મોદકાનંદ તમારું નામ? સ્વામી કે, અમે ભેગા રહીએ તો વાતો કરે તો ખબર તો પડે ને. હવે તમે વિચારો કે મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામીનું અનાત્માનંદને મોદકાનંદ નામ પાડ્યું, પણ સંતોને પોતાને હૃદયમાં કાંઈ થયું નહીં. કેમ? આત્મરૂપે વર્તતા. મોટા પુરુષોને નિંદા થાય, ગમે એટલું અપમાન થાય, ગમે એવી એના જીવનમાં પરિસ્થિતિઓ આવી જાય, તો એ ખરખા સત્સંગને અર્થે પ્રવૃત્તિ સત્સંગની બધી જ કર્યા કરે. એની પાછળનું કારણ શું છે? એ આત્મભાવે વર્તતા હોય. એટલે આ દેહાત્મભાવેવાળો વર્તવાળો જે વ્યક્તિ હોય ને, અસ્તવ્યસ્ત થઈ જાય, આકુળ વ્યાકુળ થઈ જાય. અને તમે જુઓ કે ભગવાનના મોટા ભક્તો હોય, મોટા પુરુષો હોય, શરીરમાં કોઈ ઉપાધિ આવી હોય, સત્સંગમાં કોઈ ઉપાધિ આવી હોય, એ કંઈક પ્રવૃત્તિ કરતો હોય, એમાં અનેક ઉપાધિઓ આવી હોય માણસો તરફથી, કોઈ પરિસ્થિતિઓ તરફથી દૈવી ઉપાધિ આવી હોય, કોઈ કોઈ ઊભી કરેલી આવી હોય, તોય પણ એનો ઉત્સાહ અને ઉમંગ ઘટે નહીં કલ્યાણના માર્ગમાં, કોઈને કલ્યાણના માર્ગે ચડાવવામાં ઘટે નહીં. ભલે ને ગમે એટલી નિંદા થતી, ગમે એટલા ઢોલ વાગતા, પણ એનું કામ જે છે, મિશન એ કરે જ રાખે છે. એની પાછળનું કારણ શું છે? એ આત્મભાવે વર્તતા હોય. બાકી વ્યક્તિ નાસીપાત થઈ જાય કે મારું આટલું બધું અપમાન થાય છે, મારી આટલી બધી નિંદા થાય છે, મારે કાંઈ કરવું જ નથી, એમ કરીને નાસીપાત થઈ જાય. કાં તો એવું થઈ જાય કે વ્યક્તિ કાં તો આક્રોશમાં આવી જાય, સામેવાળાને હું બતાવી દઉં, કરી દઉં, છોડી આમ કરી નાખું, આમ કરી નાખું, ઊંધું પાડી દઉં, આમાં આવી જાય. એ બધા દેહના ભાવો છે. આત્માનો ભાવ એ કંઈ નથી. આત્મભાવવાળો તો એક જ વસ્તુ પકડે, મારા મહારાજની ઈચ્છા હોય થાય, મારે મારું કામ કરવાનું, મને આટલી ખબર પડે, બાકી બધું ભગવાન કરતા હરતા હું કોણ કરવાવાળો. કોઈએ મારી નિંદા કરીને મને ગાળ દીધી તો ગાળ લાગી તો એ દેહને લાગી છે, અને દેહ તો હું છું જ નહીં, છું જ નહીં. કોઈ આપણને એવું કે તું મૂરખ છો, તું મૂરખ છો ને તારી અંદર અક્કલ કાંઈ નથી, માની લો આવું કહી દીધું આપણને. આપણને એવું કીધું કે તમને કશી ખબર પડતી નથી ને, તમે તો હાવ, તમે મૂર્ખામી, તમારી અંદર બુદ્ધિ જ નથી, આવું આપણને કીધું. તો એ વ્યક્તિએ કોને જોઈને કીધું છે? આપણે આત્માને જોઈને નથી કીધું, એને દેહને જોઈને કીધું છે. બુદ્ધિ આવડત બધું શરીરમાં રહેલું છે, આત્મામાં નથી રહેલું. હવે જે એને કીધું એનાથી આપણે નોખા છે, એટલે એને મૂરખ કીધું તો કોને કીધું છે? દેહને. તો આપણને શું ખોટું લાગે? કાંઈ નહીં. પણ આપણને જો ખોટું લાગ્યું એનો અર્થ એ છે કે આપણે શરીરને પોતાનું સ્વરૂપ માન્યું છે. આપણને કોઈ જાડો વ્યક્તિ હોય ને, કોઈ એને કહે એલા જાડિયા, કોઈને ઊંચો, કોઈને લાંબો ટૂંકો, ગમે એવા શબ્દોથી કોઈ બોલાવે તો એ તો શરીરના જ શબ્દો છે. કારણ કે આ દુનિયાને શરીર સિવાય બીજું જોવાની કોઈ બીજી એની દ્રષ્ટિ જ નથી. આત્માને કોણ જોવે છે? શરીરને જોવે છે, શરીરના ભાવને જોવે છે. એટલે કહે છે કે જેને સમજણ આવી જાય તે અણસમજણરૂપી કપડું દૂર કરી દે એટલે સદા સુખી, એને કશું ના થાય. સદાનંદ સ્વામીને એક બાવાએ લાકડી મારી, તે સીસમની લાકડી મારતા મારતા લાકડી તૂટી ગઈ, લાકડી તૂટી ગઈ. સ્વામી કે મને બહુ દુઃખ થયું. ઓલા બધા કે, સ્વામી તમને માર્યા એટલે દુઃખ તો થાય ને? સ્વામી કે, મને માર્યા એમ નહીં, મેરે ગુરુભાઈ કી લાકડી તૂટ ગઈ. હા, મારા આ સાધુ છે, સંન્યાસી છે, એટલે મારા ગુરુભાઈ જ કહેવાય, એમની લાકડી તૂટી ગઈ ને, મને દુઃખ એનું જ, મને માર્યા એનું દુઃખ નથી કે. આ તો શરીરને મારીશ, મને ક્યાં મારીશ. આવા ભાવથી વર્તવાવાળા ભગવાનના ભક્તો હતા.
એટલે સમજણરૂપી જેને કપડું પહેર્યું છે, નણસમજણરૂપી કપડું દૂર કર્યું છે, તમે જો એના કોઈ દુઃખ જ ના થયું. પર્વતભાઈને એકનો એક દીકરો ધામમાં ગયો, જતા હતા મહારાજના દર્શન કરવા માટે, અને રસ્તામાં સમાચાર મળ્યા કે દીકરો ધામમાં ગયો, તળાવ આવ્યું ત્યાં સ્નાન કરીને પાછા ગઢપુર બાજુ ચાલતા થઈ ગયા. અગ્નિસંસ્કાર કરી દેજો કે તમે. આવી સમજણ ક્યારે રહે? માણસ અસ્તવ્યસ્ત ના થાય. મનુષ્યનું શરીર છે, ભલે મુક્ત હતા પણ મનુષ્યનું શરીર છે. આ લોકના બધાય ભાવ હોય તો દીકરો ધામમાં ગયો છે, બિલકુલ અસ્તવ્યસ્ત થયા વિના મારે તો મારા જ પાયે જવાનું છે, તમે અગ્નિસંસ્કાર પતાવી દો. આટલું સહજતાથી કહી શકાય એ જ્યારે દેહરૂપી અણસમજણને દૂર કરી હોય ત્યારે જ કહી શકાય છે. માટે સ્વામી કહે છે અણસમજણને દૂર કરવી. જેમ માથે મેસનો મોટલો, મેસ કોઈ ઉપાડે કોઈ લાતનો, ખપન આવે ખાધા તનો, લાગે ડાગલું ગળે ગનો. કોલસાનો કોઈ મોટો પોટલું આખું ઉપાડ્યું હોય માથે, અને સ્વામી કે એને લઈને જતો હોય અને બસ માથેથી ઉતારે જ નહીં, કે હું તો એને ઉતારું જ નહીં, આ તો મારે સોના જેવી કિંમત આ કોલસાની, તે જરૂર પડે અને ભૂખ લાગે તો કોલસા ખવાય નહીં. ઉપરથી પાછા એ કોલસા શું આપતા જાય? ડાઘ આપતા જાય. એમ દેહ ભાવમાં જીવવાવાળો જે વ્યક્તિ છે એ કોલસાનું પોટલું ઉપાડે છે. સ્વામી કહે છે એનાથી કેવળ ડાઘ જ લાગવાના, દેહ ભાવથી કેવળ ભગવાનની આજ્ઞાઓથી આપણે વિરુદ્ધ દિશામાં જ જવાના. દેહ ભાવના કારણે આપણા માન અપમાન સુખ દુઃખ સ્તુતિ નિંદામાં આપણે લેવાઈ જવાના, પણ આત્મભાવે વર્તા હોઈશું તો આ એકેયમાં લેવાઈએ નહીં અને એનાથી પર વર્તાશે. તમે જો જ્યારે આપણે, અને આ બધું વર્તાય ક્યારે? સત્વગુણ હોય ને ત્યારે વર્તાય. ઘણી વખત કેવું થશે, તમને ઘણાના સ્વભાવ, એક સંસારની અંદર હો, તમને ખબર હોય કે આનો સ્વભાવ થોડો બોલવાનો છે, ઘણા આડું જ બોલતા હોય, કોઈ દી સીધું નહીં બોલે, એવા સમાજમાં બહુ માણસો હોય. તમે કંઈ પણ વાત ઉપાડો ને તો એ હંમેશા ઊંધું ખેંચે, અને એમાંય પાછા જો તમારી યારે એને જો નક્ષત્ર મળતું ના હોય તો હા ઊંધું ખેંચે તમારી જોડે, વાત કરે ત્યાંથી ઊંધી વાત કરે. હવે તમને ખબર જ હોય કે આ આડું જ ખેંચવાનો છે, એટલે શું થશે, તમે જ્યારે સત્વગુણમાં હો, આપણી અંદર જે સત્વગુણ વર્તે છે અને આડું ખેંચશે ને ત્યારે આપણને બહુ નહીં લાગે માઇન્ડ ઉપર, આપણે શું વિચારશું એ તો ટેવ છે એને, આટલું જ કહેશું. પણ આપણે જ્યારે રજોગુણ તમોગુણમાં હોઈશું અને જો એ આડું ખેંચશે ત્યારે આપણને બહુ લાગી આવશે. આપણને ખબર જ હતી કે માણસ આડું ખેંચવાળો છે, પણ રજોગુણ તમોગુણમાં હતા એટલે વધારે લાગ્યું. સત્વગુણમાં હતા ત્યારે આપણે લાઇટલી લઈ લીધું કે હશે ચાલ્યા કરે. અને જો આ ભાવ જે સ્વામી અહીં કહે છે નિર્ગુણ ભાવમાં આપણે જતા રહીએ તો પછી કંઈ લાગે જ નહીં, કશું વિચારવાનું ના રહે કે એની અંદર એમ છે કે તેમ છે, જે કીધું એને હું લેવા દેવા મૂકો ને, આમ થઈ જાય. પણ એ આત્મભાવ થાય ત્યારે થાય. આત્મભાવ એટલે નિર્ગુણ ભાવ, સત્વગુણનો ભાવ, રજોગુણ ને તમોગુણનો ભાવ, એ આપણી અંદર ચારે ચાર વારા ફરતી આવતા હોય. આ કથા વાર્તા કરીએ ને સાંભળીએ ને ત્યાં નિર્ગુણ ભાવ થઈ જાય. નિર્ગુણ ભાવ થઈ જાય એટલે અત્યારે ગમે તે આવે ને તો આપણે પહોંચી વળીએ, વાંધો ના આવે, કારણ કે અત્યારે તાજે તાજી દવા લીધી હોય આપણે એટલે કામ થઈ જાય. પછી કથાનો ડોઝ ધીરે ધીરે ઉતરે એટલે સત્વગુણ હોય હજુ એટલે થોડું ઘણું પહોંચી વળીએ, પછી ડોઝ આખો ઉતરી જાય, પછી રજ ને તમ આવી જાય ને પછી જો કોક આમાં મળી જાય ખોટે ખોટું હેરાનગતિ કરવા તો પછી થાય કે હવે આને કંઈક થોડું સમજાવવું પડશે, હવે આને થોડી દવા આપવી પડશે, આવું થઈ જાય. પાઠ બનાવવો પડશે, બસ એવું થાય. એ પાઠ બનાવવો પડશે એવું થયું, એ રજ ને તમનો ભાવ, સંપૂર્ણ દેહાત્મ ભાવ થઈ ગયો. એ સત્વગુણમાં શું થાય, દેહ ભાવ હોય ખરો પણ સહન કરી લઈએ, ઓકે કંઈ નહીં જવા દો. નિર્ગુણ ભાવની અંદર તો કંઈ સહન કરવા, એ તો આત્મભાવ એટલે એને કંઈ થાય જ નહીં, પણ રજ ને તમ હોય ને એટલે થાય કે હવે એને પાઠ બનાવી જ દેવો છે. એ રજ ને તમનો ભાવ, અને એની અંદરથી હંમેશને માટે અનર્થ જ સર્જાય, અનર્થ જ સર્જાય. માટે દેહ ભાવ છે એને છોડવો અને આત્મભાવને કેળવવો, સદા સુખી રહેવાનો ઉપાય એક જ છે. જેટલો આત્મભાવ જેને વધારે એ એટલો સુખ્યો, જેટલો જેને દેહભાવ વધારે એ એટલો દુખ્યો. હા,
આ શરીરની અંદર ભગવાને આપણને મૂક્યા છે, સંપૂર્ણ 100% આત્મા રૂપે જ વર્તાશે એ બહુ કઠણ વાત છે, પણ થોડું ઘણું આપણને એટલું જ્ઞાન હોય ને કે હું આનાથી નોખો છું, હું આનાથી જુદો છું, તો ઘણી બધી હિંમત બહુ રહે. બાકી શરીરમાં વ્યાધિ બધી હોય, અનેક પ્રકારના રોગ હોય, એની વચ્ચે એ બધી થોડી સમજણ હોય તો થોડું સુખી રહેવાય. બાકી હાવ આપણે સ્વરૂપાનંદ સ્વામી જેવું તો મહારાજ કરે તો થાય કે આખું બેય નોખું થઈ જાય, બેય પાર્ટ જ જુદા થઈ જાય. અયોધ્યા પ્રસાદજી મહારાજને વીછી કરડ્યો તોય પણ એની માનસી પૂજા ના છૂટી. એવું જે આખું બેય નોખું થઈ જવું એ તો ભગવાનની ઈચ્છાથી થાય, પણ સમજણમાં ખાલી મૂકી રાખેલું હોય ને કે બે નોખું છે તો ઘણી બધી આપણે થોડી ઘણી સુખ દુઃખની નદીઓ તો તરી જઈએ, થોડી ઘણી માન અપમાનની નદીઓ તો તરી જઈએ. એની અંદર આપણને બહુ ના લાગી આવે કે ઓહો આપણને બહુ કંઈક કહી દીધું, એવું ના થાય. મેલે તો મેલાય ખરા ગુણ અવગુણ બેઉ બોજ. સ્વામી કેમ જો મૂકવા હોય ને તો બેય મુકાઈ જાય, ગુણ અને અવગુણ બેય બોજ. અન સમજે ઉપાડી ફરે ખરી કર્યા વિના ખોજ. અન સમજણના કારણે હું ગુણવાન છું કે હું અવગુણ વાળો છું આ બેય બોજ જ છે, કારણ કે બેય દેહમાં રહેલા છે. ગુણો પણ દેહમાં રહ્યા છે અને અવગુણ પણ દેહમાં રહ્યા છે. હવે બેયનો બોજ લઈને ફરે છે, એકજણ અવગુણનો બોજ લઈને ફરે છે કે મારામાં બહુ અવગુણ છે, બહુ અવગુણ છે. એ બોજ લે તોય મોક્ષના માર્ગે ચાલવાની તાકાત ઘટે, કારણ કે એને હિંમત જ ના રહે કે મારી અંદર કંઈક સારું છે તો હું ચાલી શકું. અને એ કેટલો બધો ગુણના બોજમાં ફરે છે કે બસ મારા હવે કંઈ જરૂર જ નથી, હું તો બહુ સદગુણી થઈ ગયો. એ બેય મોક્ષના માર્ગેથી પડે છે, પોતે અવગુણનો બોજ ઉપાડે છે એ પણ અને ગુણનો બોજ ઉપાડે છે એ પણ. પણ જે એવું વિચારે ગુણ છે એ ભગવાનના આપેલા છે એટલે એનો બોજ ના લાગે, અવગુણ છે એને આવા મોટા મહારાજને આવા સાધુ મળ્યા છે તેના સહારે હું ટાળી નાખીશ એટલે એનો બોજ પણ ના લાગે. બેયનો બોજ સ્વામી કે ઉતારવા જેવો છે, નહીં તો ડોક દુખી જશે. ગુણનો બહુ બોજ લઈને ફરશું તોય પ્રોબ્લેમ છે, કારણ કે એમાંથી અભિમાન વધશે. અવગુણનો બોજ જો બહુ રાખીશું તો આપણને મોક્ષના માર્ગની હિંમત તૂટશે. બેયના બોજમાં એવું છે, ઘણાને કેવું હોય પોતાના અવગુણની મહારાજ કે ખબર હોવી જોઈએ, પણ રાત દિવસ એવું જ વિચારે કે હું તો આવો છું, હું તો આવો છું, હું તો આવો છું, ભાઈ કલ્યાણના માર્ગે ચાલવાની તાકાત જ ના રહે, પાછો પડી જાય હાવ. એટલે મહારાજે કહ્યું જેને કલ્યાણને ઈચ્છું એને થોડું પુરુષાર્થન રાખવું, એને એવું ના વિચાર્યા કરવું કે હું કામી છું, ક્રોધી છું, લોભી છું, મારાથી કંઈ થાય જ નહીં, હું તો ભગવાનને રાજી કરી જ નહીં શકું. અરે ભાઈ ભલે મુક્તાનંદ સ્વામી જેવા આપણે રાજી ના કરી શકીએ, ભલે ગોપાળાનંદ સ્વામી જેવા ના રાજી કરી શકીએ, એટલું બધું ના કરી શકે કાંઈ નહીં, પણ થોડુંક કરીશું તો થોડાક તો રાજી થવાના જ છે ને. આપણે જોબ કરીએ અને કદાચ મિલિયનર ના થયા તો કાંઈ નહીં, મિલિયનર થાય ના થાય તો કંઈ નહીં, પણ પેટનું નીકળી શકે ને કપડાં પહેરી શકીએ એટલું તો મળશે ને. પણ હાવ હિંમત હારી જશું કે આપણી પાસે તો કંઈ મળે જ નહીં, કંઈ થાય જ નહીં તો કશું જ ના થાય, થોડીક હિંમત કરીએ તો થઈ જાય, કહો થોડું ઘણી હિંમત કરીએ તો થઈ જાય. એ ક્યારે થાય? પેલો બોજ ઉતરે તો થાય, પણ અવગુણનો બોજ લઈને જે ફરે ને એને હિંમત તૂટી જાય, કલ્યાણના માર્ગની હિંમત જ તૂટી જાય. એટલે પોતાના અવગુણને જાણી રાખવા ખરા, પણ વિવેકથી એટલું વિચાર્યા કરવું કે મારી અંદર માનો કે 50 અવગુણ છે. આપણે બધા સત્સંગ કરીએ છીએ એટલે આપણને પોતાને ખબર હોય કે મારી અંદર આટલા અવગુણ છે, અને મહારાજ કે બુદ્ધિવાળાને ખબર હોય પોતાના ગુણની અને પોતાના અવગુણની, બીજાના ગુણની ને બીજાના અવગુણની પણ ખબર હોય. તો પોતાના અવગુણનું લિસ્ટ કર્યું, આપણી પાસે 50 અવગુણ છે. હવે વિચારો કે આ 50માંથી કયા અવગુણ એવા છે કે જે એક બે વર્ષ હું મહેનત કરું ત્યાં ટળી જાય એવા છે. કેટલાક એવા હોય કે એની માટે લોંગ પીરિયડ હોય, ઘણા કેવા હોય કે થોડી વારમાં ટળી જાય એવા હોય. તો જે ટળી જાય એવા છે એને પહેલાં ટીક માર્ક કરીને એને પહેલાં કાઢો, એટલે શું થશે, એ કારે લોટ ઘણો બધો નીકળી જશે. પછી શું થશે કે 50માંથી ઓહો 40 તો નીકળ્યા ને, હવે 10 છે એ 10 વર્ષનો પ્રોસેસ છે, એમાંથી 5 એવા છે 10 વર્ષનો પ્રોસેસ છે, બીજા 5 એવા છે કે હજુ ખબર નહીં મરતા સુધી થઈ શકે કે ન થઈ શકે એની ગેરંટી નથી. ઓકે, તો હવે પહેલાં 5 જે થઈ શકે એવા છે ને એની પાછળ મહેનત કરવાની, ઓલા જે નથી થઈ શકે એવા લાગે છે ને એને અડવાનું જ નહીં, એ ભલે પડ્યા. આ પેલું ક્વેશ્ચન પેપર લખવું હોય
તો વિદ્યાર્થી શું કરે, 50 પ્રશ્નો હોય તો હોશિયાર વિદ્યાર્થી શું કરે, ફ્રેશ માઇન્ડ હોય, પેપર હાથમાં આવ્યું હોય ત્યારે એને જેટલા આવડતા હોય ને એટલા ફટફટ પહેલાં લખી દે, પછી 2-4 જે અઘરા છે એને છેલ્લે લખે. એમાંય જે નથી જ આવડતો ને એને તો ઠેક છેલ્લે લખે, કે એની અંદર જેટલું ગપ્પા પુરાણ નાખવું એટલું નાખી દેવાનું, જો નીકળ્યું તો નીકળ્યું, જો કોઈ સાહેબ એવા મળી જાય કે ફૂટપટ્ટીથી જવાબ માપતા હોય તો નીકળી જાય જવાબ, ના નીકળે તો કાંઈ નહીં, પણ ઓલું આગલું તો સરસ ગયું. એવી રીતે અવગુણ ટાળવા માટેનો ઉપાય પણ એવો છે કે સૌથી કઠણ અવગુણ આપણા હોય, જે જીવ સાથે જડાઈ ગયા હોય અને આપણને લાગે કે આ મરતા સુધી ટળે અથવા ના ટળે એ પ્રકારના છે, એ અવગુણને પહેલાં નહીં અડવાના. પણ જે અવગુણ આપણને ખબર હોય, એક સહજ આપણે માનો કે બહુ બોલવાની ટેવ હોય, ગમે ત્યાં આપણને વગર પૂછે બોલી જવાની ટેવ હોય, હવે આપણને ખબર હોય કે આ મારો અવગુણ છે, તો એ અવગુણને કંટ્રોલ કરી શકાય છે. ચાલો એ અવગુણ પાછળ 2 વર્ષ મહેનત કરું કે હવે જો વચમાં ક્યાંક બોલાઈ જાય. મહારાજે કેવું વચનામૃતમાં કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુ વાત કરતા હોય અને વગર પૂછે જો એમાં વચમાં બોલે તો એને 25 માળા પ્રાયશ્ચિતની ફેરવવી. હા, 25 માળા પ્રાયશ્ચિતની ફેરવે, એક વખત બોલાયું હોય તો એ 2-5 વખત કદાચ બોલાઈ જાય, પછી તો સ્મૃતિ આવી જ જાય કે હવે બોલવું નથી, અરે માળા ફેરવવી પડશે. સમજ્યા, કોઈને ક્રોધ કરવાનો સ્વભાવ છે, હવે ક્રોધ મૂકવો છે તો એ ટળી શકે એવો, એક વખત ક્રોધ થાય તો 5 દંડવટ કરવા, 1 ટાઈમનું જમવાનું છોડી દેવું, આવી રીતનો એ પોતે પોતાને દંડ આપે તો 2 વર્ષમાં ક્રોધ જતો જ રહે, ઘણો ખરો જતો રહે, 100% ના જાય તો. એવી રીતે જે જે અવગુણ પોતાના પોતાને ખબર જ હોય કે આ હું આની પાછળ મહેનત કરીશ તો આ ટળી જશે ને આ નહીં ટળે, એ જો ટાળતો જાય તો પછી એને હિંમત આવતી જાય. એટલે અવગુણનો બોજે મૂકવો અને ગુણનો બોજ તો સંપૂર્ણ મૂકવો, કારણ કે ગુણનો બોજ તો અભિમાન એટલું બધું પાકું કરે ને, માણસ એટલો વજનદાર થઈ જાય છે ને ગુણના બોજમાં કે ચાલી ના કે ઘણા તો ગુણના બોજમાં એટલા બધા અભિમાન, એક જણને ગુણનો એટલો બધો બોજ, તે બહુ મોટી આમ એક એની સીટો રાખેલી, સીટ પાડેલી બધાની, તે હવે સીટ ઉપર બધા બેહવાવાળા બેસી ગયા અને આ ભાઈની માટે એકેય સીટ રહી નહીં, તે ભાઈને પૂછ્યું કે હવે અહીં બેસી જાઓ તમે, તો કે ના પણ મને બોલાયો શા માટે, જો મારી જરૂરત નહોતી તો મને બોલાયો શા માટે, સંગીત કલાકારો બોલાયા હતા, સંગીત કલાકારોની 10 સીટ હતી એટલે 10 સીટો પર વગાડવાવાળા ગાવાવાળા એની રીતે બેસી ગયા, આવી એક સંગીત કલાકાર રહી ગયો, એ ઓલા 10ની નજરમાં ના આવ્યું. એટલે ઓલા સંગીત કલાકારને એવું કહેવામાં આવ્યું કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે અત્યારે અહીં નીચે બેસો પબ્લિક સાથે અને પછી વારા ફરતી ગાજો, તો બેસો. ઓલો કે હું નીચે બેહું જ નહીં, મને બોલાયો શા માટે, ભાઈ ઉપર 10 સીટ અત્યારે ગોઠવાઈ ગઈ છે, હવે 11મું માઇક ગોઠવવું, સીટ ગોઠવવી, અત્યારે કાર્યક્રમ લેટ થાય છે, તમે અત્યારે અહીં બેસો તો વારા ફરતી, આમે એક સાથે તમે ગાવાના નથી, એક સાથે તમે વગાડવાના નથી બધું, વારા ફરતી, ગાયક હતા તો કે તમે ગાયક વારા ફરતી જ ગાવાના છો, એક સાથે તમારે ગાવાનું નથી, ઓલો ગાયક ગાઈ રહે પછી જ તમારે ગાવાનું છે, તો એક ગાયક ઊભા થઈને એઠા આવતા રહેશે ને પછી તમે બેસો, તો કે નહીં મારે આખો પ્રોગ્રામ હોય ત્યાં સુધી સ્ટેજ પર જ બેસવું પડે, સ્ટેજ વિના તો પછી મારે બેસાય કેમ. જો એની પાસે ગાયક કળા હતી, ગાયન કળા હતી, એ સારું હતું, પણ એનો બોજ એટલો બધો હતો, એને ગાવાનું પણ જે સમયે ગાવાનું છે એટલો જ ટાઈમ ગાવાનું જ, બાકી તો ન્યા બેહીને મોઢું જ જોવાનું જ પબ્લિકનું, બીજું કાંઈ કરવાનું નથી. પણ કે ના, હું ત્યાં બેહું તો પછી મારી કિંમત શું, 3 કલાકનો તમે પ્રોગ્રામ રાખ્યો, 3-3 કલાક સ્ટેજ ઉપર જ મારી સામે વિડીયો ફોટો બધું આવવું જોઈએ, પબ્લિકને લાગવું જોઈએ, 3 કલાકે મારા જ દર્શન કરવા જોઈએ, 1.5 કલાકના દર્શનથી મને તૃપ્તિ ના થાય, પબ્લિકને ન જ જોતા 3 કલાકના દર્શન, એને તો ખાલી તમારું ગાવાનું જ જોઈએ છે, પણ આને 3 કલાક દર્શન આપવાનો કોડ છે. વિચારો, આ ગુણનું વજન, અભિમાન, અનુભવેલી વાત કહું છું, તો ગુણનું જે અભિમાન છે એ પણ માણસને દેહાત્મ ભાવ દ્રઢ કરાવે છે, અવગુણની જે નિર્બળતા લાવે જીવમાં એ પણ દેહાભિમાન, કારણ કે અવગુણ તો શરીરના છે, આત્મામાં છે નહીં. માટે સ્વામી કે 2 વજનને મૂકવું, એકેય વજન આપણે રાખવું નહીં, નહીં ગુણનું નહીં અવગુણનું. જેમ તરવું ઊંડા તોય અને માથે હીરા પથરા મોટ છે, તેમ ગુણ અવગુણ જગતના ખરા દેનારા ખોટ છે. જેમ
એક ઊંડી નદીને તરવી હોય, ઊંડા પાણીને તરવું હોય, ઊંડું છે એક તો, અને એ જળને આપણે તરવું છે, તો એની અંદર કોઈ માથા ઉપર પથરા મૂકે તો તરી શકે? ના તરી શકે. અને કોઈ પોતાની સાથે પથરા બાંધવાની જગ્યાએ હીરા બાંધી દે, હાલો કોઈ 10 કિલો પથરા ના બાંધે અને 10 કિલો હીરા બાંધ્યા તો તરી જાય હીરાથી? ના તરાય. સ્વામી કે ગુણ છે ને હીરા છે એ ડૂબાડે એવા છે, જગતના જે ગુણ છે એ હીરા છે એ ડૂબાડે એવા છે, અને અવગુણ છે એ પથરા છે એ ડૂબાડે એવા છે. ટૂંકમાં જગત સંબંધી ગુણોથી સ્વામી કે વજનદાર ના થવું. જગત સંબંધી ગુણો કયા છે? બધાએ આપણે આ જે આપણી અંદર વ્યવહારિક ગુણો બધા દેખાય છે ને એ બધા જગત સંબંધી છે, જગત સંબંધી છે. વાત કરવી, ગાવું, વ્યવહાર કરવો, સેવા કરવી, આ બધા જો એમાં અભિમાન ભળી જાય એટલે બધા જગત સંબંધી ગુણો થઈ ગયા, એવા ગુણ થઈ ગયા. એટલે એ ગુણ, જેમ કે માની લો કોઈને ડેકોરેશન કરતાં બહુ સારું આવડે છે, એ ગુણ ખરેખર છે જગત સંબંધી, પણ એ ભગવાનના ઉપયોગમાં આવ્યો એટલે એ ગુણ સાર્થક થઈ ગયો. કારણ કે એને ડેકોરેશન કરતાં આવડે તો શું ડેકોરેશન કરતાં જે ભગવાનનો ભગત હોય એને જ આવડતું હોય? જગતમાં તો બહુ સારું આવડતું હોય બીજાને ડેકોરેશન કરતાં, પણ માની લો જેને ડેકોરેશન કરતાં આવડે છે એ ગુણ જગતનો હતો, એને ભગવાન માટે ઉપયોગ કર્યો એટલે એ ગુણ એની સેવા બની ગઈ અને એના કલ્યાણને અર્થે ઉપયોગમાં આવ્યો. પણ એ ગુણનું જો વજન વધી જાય તો પ્રોબ્લેમ થઈ જાય, એનું ગુણનું વજન વધે તો પ્રોબ્લેમ, એ હીરા છે ડૂબાડે, અવગુણ આવે પથરા છે એ ડૂબાડે. માટે સ્વામી કે બેયને મૂકવા, આપણે તો મહારાજ જેમ કરાવે એમ કરવું છે. હરિભક્તને હૈયા માઈ વિચારવું તે વારંવાર, વોરવા નહીં વિષ વ્યાળવી છી એ છે દુઃખ ના દેનાર. સ્વામી કે હરિભગતે અહીંયામાં વિચારવું, આવી રીતે વિચાર્યા વિના વોરવા, બોલાવા નહીં, વીછી અને વ્યાળ, સાપ અને વીછીને ભેગા ના કરવા. ગુણ અવગુણ બે સાપ અને વીછી જેવા છે, અવગુણ છે વીછી છે, ડંખ મારે સર્પ છે લાગે હુવાળા, ગુણ લાગે બહુ સરસ પણ આખરે તો સાપ જ છે, એનો ડંખ પણ અંતે જતા લાગે છે, એની અંદર જ્યારે પગ મુકાય ને ત્યારે સર્પ કરડે ત્યાં સુધી હુવાળો લાગે. વીછી છે એ તો તરત જ ડંખ મારે, એમ અવગુણ છે ગુણ છે એ વીછી વીછીને સર્પ જેવા છે, દુઃખના દેનારા છે. જે જે વળગે આ જીવને થાય અટપટો કરતા અળગે, નિષ્કુળાનંદ આ જગત ઉભાતી વન વળગાડી વળગે. સ્વામી કે આવી રીતે જીવને કંઈક વળગેલું હોય એ થાય અટપટું કરતા અળગે, એને છૂટું કરતા ઘણું બધું અટપટું થઈ જાય, બહુ અઘરું છે સ્વામી કે છૂટું કરવું એ, પણ નિષ્કુળાનંદ આ જગત ઉપાધિ વન વળગાડી વળગે. સ્વામી કે આ જગતની ઉપાધિઓ એવી છે નથી વળગાડવી તોય વળગે છે. ગુણ આપણે નથી ગુણના અભિમાનમાં જવું, પણ હવે 5 ગુણ ભગવાન આપી દે એટલે પછી ક્યાંક ને ક્યાંક તો એ ઉપાધિ વળગી, જો આપ્યા જ ના હોત તો ઉપાધિ ક્યાં હતી, આપ્યા જ ના હોત તો. પણ આ શરીર છે એટલે ગુણ અવગુણ બે આવે, અને વન વળગાડી આ બધી ઉપાધિઓ વળગે એવી છે સ્વામી કે એમાં સજાગ રહેવું, ભગવાનને ભજવા, ભગવાનમય રહેવા, આત્મારૂપ થઈને જો વર્તીએ તો આ ગુણ અવગુણની ઉપાધિઓ લાગે નહીં. કડવું 37 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.